નમસ્કાર, સ્વાગત છે તમારું બીબીસી ગુજરાતી ઉપર. આ તમે જે બેનર જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એ અમદાવાદમાં લાલ દરવાજા પાસે બેંક ઓફ ઇન્ડિયા પાસે જે બેંકના કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે ત્યાંથી તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમદાવાદ સહિત ગુજરાતમાં 15 અને 16 માર્ચ બે દિવસની જે બેંક કર્મચારીઓની હડતાળ છે એનો આજે પહેલો દિવસ છે, ત્યાંથી આ દ્રશ્યો બતાવી રહ્યા છે. આપણે સર તેમનું કહેવું છે કે સરકારી બેંકોનું જે ખાનગીકરણ જે છે એની સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આપણે તે લોકો સાથે જ વાત કરીએ. હા, જણાવો તમારા શું મુખ્ય મુદ્દાઓ છે વિરોધ પ્રદર્શનના? આમાં મુખ્ય મુદ્દો કોઈ છે જ નહીં. તો પછી વિરોધ શા માટે છે? ખાનગીકરણ નો છે. એ જે ખાનગીકરણ થવાથી છે ને આ પૈસા જનતાના છે, એ શું એ બે ચાર મૂડીપતિઓના હાથમાં જતા રહેશે, તો એની કોઈ સિક્યોરિટી નથી, એની કોઈ ગંભીરતા નથી, એની કોઈ સલામતી નથી. આ જે પૈસા પબ્લિકના છે ને એના, હા, એના વિરોધમાં છે ખાનગીકરણ. હા, કેમકે આ જે પૈસા, એટલે રાજ્યમાં કેટલા કર્મચારીઓ આ તમારા ધરણામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે? 10 લાખ. 10 લાખ? ના, હું આખા દેશની વાત નથી કરતો, રાજ્યની વાત કરું છું. એમાં 10,000 થી વધારે. અચ્છા, એમનું કેવું છે કે રાજ્યમાં 10,000 થી વધારે બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે. આપણે બહેનોને પૂછશું, આ બેન છે એમના હાથમાં એક પોસ્ટર લખ્યું છે, નેશનલ વાઇડ બેંક સ્ટ્રાઇક ઓન 59-16 માર્ચ બાય 10 લાખ બેંક એમ્પ્લોયીઝ એન્ડ ઓફિસર્સ, વી ઓપોઝ પ્રાઇવેટાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ. જણાવો કે જો ખાનગીકરણ થતું હોય તો શું શું નુકસાન થાય છે? હું તમારું માનવું છે, અમારું માનવું એવું છે કે જો ખાનગીકરણ થશે તો જેટલી બેંકો ડિપોઝિટ અત્યારે ગવર્નમેન્ટની છે એ પ્રાઇવેટ પાસે જતી રહેશે, અને પબ્લિકને પ્રોબ્લેમ એ થશે કે એમની ડિપોઝિટ અમે કોઈ ભરોસો નહીં આપી શકીએ, એમને કોઈ ભરોસો નહીં આપી શકીએ. પણ એમની આમાં કેટલાક લોકો એવું પણ કહે છે કે સરકારી બેંકોમાં જે ખાનગી બેંકો જેવી સેવા સર્વિસ હોય છે એવી નથી હોતી, એવું પણ કેટલાક લોકો કહે છે. એ લોકોને ખબર નથી કે અત્યારે કોઈ પણ નાના માણસને કોઈ પણ પ્રાઇવેટ બેંક છે એ ક્યાંય ઉભા રહેવા નથી દેતી. તમે પ્રાઇવેટ બેંકમાં જશો તો તમારું ખાતું નહીં ખોલે, તમને એમ કહેશે 15,000 ડિપોઝિટ જમા કરાવો ત્યારે અમે તમારું ખાતું ખોલીશું. જ્યાં અમે લોકો ઝીરો બેલેન્સમાં બી અમે અમારા બધાના ખાતા ખોલીએ છીએ, અને જનધનના ખાતા છે, કોઈ પણ બેંક નહીં ખોલે, પ્રાઇવેટ બેંક નહીં ખોલે, એ ફક્ત અને ફક્ત ગવર્નમેન્ટ બેંક જ ખોલશે. તમે જણાવી શકશો કે જનધન ખાતાની વાત કરીએ તો સરકારી બેંકોમાં રાજ્યમાં કેટલા જનધન ખાતા ખુલ્યા છે અને પ્રાઇવેટ બેંકોમાં કેટલા ખુલ્યા છે? તમે એ વાત કરો છો તો પ્રાઇવેટ બેંકની કમ્પેરમાં નેશનલાઇઝ બેંકમાં 100 ગણા વધારે ખાતા ખોલ્યા હશે. તમારી પાસે કોઈ આંકડો છે જે તમે કહી શકો? આંકડો અત્યારે તો નથી, પણ આંકડો ચોક્કસ તમને પછી અમે કહી શકીએ. પણ 100% આભાર માનો છે અમારો. એક મિનિટ, તમે શું કહો છો? મોદી સાહેબે આ જનધન ખાતા ખોલવાની બાબતમાં ખુદ એમણે અમારો આભાર માન્યો છે કે પબ્લિક સેક્ટર બેંકોએ સૌથી વધારેમાં વધારે અમને સાથ સહકાર આપેલો છે. અચ્છા, હા, મોદી છતાં પણ ખાનગીકરણ કરી રહ્યા છે એવું તમને? હા, એ તો એમનો, એ તો જ્યારથી એ સત્તામાં આવ્યા છે ને ત્યારથી એમનો પ્લાન હતો. 14-15 માં પીજે પટનાયક સાહેબના અંડરમાં જે સમિતિનું ગઠન કર્યું હતું એમણે ઓલરેડી રિપોર્ટ આપેલો હતો ખાનગીકરણનો. સરકાર એમની, તમે જે કહો છો કે ખાનગીકરણથી આ નુકસાન છે, બેંકો સરકારની છે, સરકાર પણ એ વસ્તુ તો સમજતી જ હશે ને, એટલે એની ખાનગીકરણ કરવા પાછળ એમના પણ કેટલાક સારા શુભ ઉદ્દેશો તો હશે જ ને? એ 2-4 મૂડીપતિઓને રાજી કરવા માટે, કોર્પોરેટને રાજી કરવા માટેની જ આ ચાલ છે. તમે જુઓ, રેલવેનો અમુક ભાગ વેચ્યો, એરપોર્ટ આજના જ છાપામાં છે, બીજા હૈદરાબાદ, BSNL, હવે અમારી બેંકોનો વારો આવ્યો છે. હા, તમે શું કહેતા હતા? હા, તમારું શું કહેવું છે? એક વાત એવી છે કે કેટલાક લોકો છે, તમે લોકો બેંકનું મર્જર થાય છે ત્યારે પણ વિરોધ કરો છો, બેંકોનું ખાનગીકરણ થાય છે ત્યારે પણ વિરોધ કરો છો. કેટલાક લોકો એવું કહે છે કે આ લોકો માત્ર વિરોધ જ કરે છે. એનો જવાબ આપું હું તમને. તમારું શું કહે? હું તમને, હા, એમની હવે અમારા સાહેબ બહુ સરસ આપશે. અચ્છા, મને એ કહો કે બેંકોનું ખાનગીકરણ થશે તો તમારી દ્રષ્ટિએ ક્યાં ક્યાં ફેરફાર આવશે, શું શું નુકસાન થશે, શું શું લાભ? પહેલા તો નીચલા વર્ગને જે અત્યારે સેવા મળે છે એ પણ સેવા મળતી બંધ થઈ જશે. સૌથી મોટો કઈ કઈ સેવાઓ? બેઝિક જે બેંકમાં જઈને ખાતું ખોલી શકે છે,
કોઈ પણ કોઈ એ તો ખાનગી બેંકોમાં પણ છે ને, ખાતા તો ખુલે જ છે ને. કમ્પેર કરાવો, તમે ડેટા ચેક કરો, તમે કમ્પેર કરાવો, તમે હિડન સર્વે કરાવો. એક ખાનગી બેંકમાં કેટલા સામાન્ય કસ્ટમર જાય છે જે બીઓ પોવર્ટી લાઈન છે, જે બીઓ પોવર્ટી પેન્શન ખાતા છે, અને એ જ વસ્તુ તમે નેશનલાઇઝ્ડ બેંકમાં તમે તપાસ કરો, એ તમે જાતે તપાસ કરો, તમને આંકડા જાતે મળશે. હા, તમે શું કહો છો આ મુદ્દે? હું એમ કહેવા માંગુ છું કે ઝીરો બેલેન્સ વાળા એકાઉન્ટ શું પ્રાઇવેટ બેંકો ખોલી શકશે જેટલા અમે અમારી માત્રામાં ખોલ્યા છે? તમે એકવાર એમનો બી રિવ્યુ કરાવો. અને એ સિવાય બી જો જે નીચલા વર્ગ છે એ લોકોને જે સર્વિસ અમારી બેંકો પ્રોવાઈડ કરે છે એ પ્રાઇવેટ બેંકો મને નથી લાગતું કે પ્રોવાઈડ કરી શકશે. તો તમે શું કહેવા માંગો છો? આ જે નિયમો છે, આ જે પગલું છે એ ગરીબોની વિરુદ્ધનું છે એવું તમે કહેવા માંગો છો? ગરીબોની વિરુદ્ધનું નથી, ચોક્કસ એ એક કહી શકાય વિરુદ્ધનું છે, પગલું છે. લાંબા ગાળે અત્યારે નહીં ખ્યાલ આવે, આનો ઇમ્પેક્ટ લાંબા ગાળે 100% મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ને પડશે, પડશે ને પડશે. આમાં અમારી સાથે અત્યારે જોડાયેલા છે પટેલ ફેનિલ. આ ઉપરાંત અનુપ પટેલ કહે છે કે ખાનગીકરણ જરૂરી છે, સરકારી બેંકના કર્મચારીઓ પાસે જેવું કામ મળતું નથી એવું આ દર્શક અનુપ પટેલ કહે છે. કઈ રીતે કહી શકે સર? 54 મિલિયન જનધન એકાઉન્ટ ઓપન કર્યા, 1 મિલિયન એકાઉન્ટ જ પ્રાઇવેટ બેંક દ્વારા ઓપન થયા હતા. નેશનલાઇઝ બેંકોએ નોટબંધીમાં સૌથી મોટો ફાળો આપ્યો હતો, જે બી નોટ એક્સચેન્જ થઈ નેશનલાઇઝ બેંકો દ્વારા થઈ હતી. બરાબર, જેટલી બી રજૂઆત થઈને જેટલી બી ગવર્મેન્ટ સ્કીમો પ્રોડ્યુસ કરવામાં આવી બધી નેશનલાઇઝ બેંકો દ્વારા કરવામાં આવી. પ્રધાનમંત્રીની જે 10,000 ની લોનો આપવામાં આવી એ બી નેશનલાઇઝ બેંકોને એનો પ્રેશર રહ્યું છે અને નેશનલાઇઝ બેંકોએ ડિસબર્સ કરી. પ્રાઇવેટ બેંકો ગવર્મેન્ટની અંદર કયા રૂરલ એરિયામાં છે? જનધન ખાતે, સિર્ફ જનધન ખાતે, સિર્ફ જનધન ખાતે. આપકો 5 લાખ રૂપિયે કા આપકો લોન ચાહિયે, આપકો પ્રાઇવેટ બેંક દેને કે લિયે તૈયાર હૈ ઘર ખરીદને કે લિયે. એક ગરીબ કે ઘર પે છત ચાહિયે તો કૌન દેતા હૈ? આપ દેખિયે, એક સોશિયલ સ્કીમ કો કૌન દેતા હૈ? હમારી લડાઈ કોઈ ઇન્ડિવિજ્યુઅલ મોદી જી સે નહીં હૈ. ધ થિંગ ઇઝ, પ્રાઇવેટાઇઝેશન ક્યું ઇઝ ધ સોલ્યુશન? ઇઝ પ્રાઇવેટાઇઝેશન આપ ક્યા એફિશિયન્ટ નહીં બના સકતે પબ્લિક સેક્ટર બેંક કો? આપ સારી પીએસયુ બેચ રહે, ક્યું બેચ રહે? આપ પીએસયુ કો ક્યું નહીં સ્ટ્રેન્થન કર સકતે? મતલબ સરકાર કો ક્યા કરના ચાહિયે સબકો લગતા હૈ? आप ये बताइए, एक छोटा सा एग्जांपल है, आप मेट्रो बनाते हैं, एलएनटी को दे देते हैं, क्यों पीडब्ल्यूडी को नहीं दे पाते? व्हाई यू आर नॉट टेकिंग द एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया एज एज केपेबल एज द अडानीज? व्हाई यू आर नॉट टेकिंग? आप मुझे ये बताइए कि मतलब और भी जो धरने और आंदोलन होते हैं तो लोग जुड़ते हैं, जैसे कि किसान आंदोलन चल रहा है तो उसमें और लोग भी है, यहाँ पे सिर्फ बैंक एम्प्लॉय बैंक कर्मचारी ही दिख रहे हैं. सर, हम लोग कोई राजनीतिकरण करने के लिए यहाँ एकत्रित नहीं हुए हैं, पहली चीज. दूसरी चीज क्या है कि हम सिर्फ ये कह रहे हैं इस प्राइवेटाइजेशन इज अ सॉल्यूशन. आप किस बात पे प्राइवेटाइजेशन कर रहे हैं? आप क्या चाहते हैं, प्राइवेट करके आप क्या बढ़ा देंगे? तो मतलब इसके परिणाम क्या होंगे अगर प्राइवेटाइजेशन सरकार करने जा रही है तो? इससे आज आप यस बैंक को रेस्क्यू करने के लिए SBI के पास आए, इससे बड़ा एग्जाम्पल आपको और क्या चाहिए? आप आगे किस बैंक के पास जाएंगे? मतलब अभी तो यस बैंक को रेस्क्यू करने के लिए SBI इज देयर, अदर अगर आप हमको भी प्राइवेट कर देंगे तो किसके पास जाएंगे? मोदी जी खुद आके करेंगे रेस्क्यू? और भी लोग हैं. हाँ जी, आप मास्क पहन लीजिए पहले, और इसके मास्क के ऊपर पर लिख्यू छे के वी ओपोज यूनाइटेड बैंक यूनियंस. हाँ शू तुम्हें गुजराती में बात करो कि हिंदी में? ओके, जनाओ तुम्हें शू कहवा मांगो छो? मैं बोलने वाला हूँ कि गरीब जनता गुजराती में, गुजराती में हिंदी, मैं हिंदी में बताता हूँ, हिंदी में बताता हूँ. हाँ, ये गरीब जनता मिनिमम बैलेंस कहाँ रखेगी? 1,000-5,000 रूपये कैसे रखेगी? નહીં તો આના પરિણામ શું આવી શકે એવું તમને લાગે છે જો ખાનગીકરણ માં સરકાર આગળ વધે તો? ઇસમે ક્યા હૈ, ગરીબ જનતા કો, ગરીબ જનતા કા ઇટ વિલ બી કમ્પ્લીટ લૂટ ઓફ પુઅર પબ્લિક. હા, તમે શું કહો? એકચ્યુઅલી આલા માસ્ક પહેરી લો, કારણ કે શહેરમાં અને રાજ્યમાં કોરોના વધી રહ્યો છે. એકચ્યુઅલી આ જે પ્રાઇવેટાઇઝેશન છે એ એક પ્રકારનું ષડયંત્ર છે. આ દેશની જે સંપત્તિ રિસોર્સિસ છે એ પ્રાઇવેટ સેક્ટરના હાથમાં આપી અને મધ્યમ વર્ગનું જે નિર્માણ થયું છે નેશનલાઇઝેશનના લીધે એના ખતમ કરી નાખો. આ દેશથી જે મહેનતથી લોકોએ પૈસા જે બેંકોમાં મૂક્યા છે એ કેટલાક 8-10 મૂડીપતિઓના હાથમાં આપી દેવા, જેથી એ મન ફાવે એ રીતે કરી શકે. એક્ઝામ્પલ ફોર અનિલ અંબાણીને લાસ્ટ ટાઈમ રિલાયન્સ કેપિટલને બેન્કિંગનું લાયસન્સ આપવાની વાત નીકળેલી, આજે એ રિલાયન્સ કેપિટલ ડૂબી ગઈ છે. જો આ જ રીતે થાય પ્રાઇવેટાઇઝેશન અને આ બેંકના જે લાખો કરોડો રૂપિયા આ દેશના નાગરિકોના મહેનતના પૈસા આ રીતે કોર્પોરેટને આપી દેવામાં આવે. તમે ખાનગીકરણનો વિરોધ કરો છો, આ દેશમાં લોકોએ ખાનગીકરણમાં પણ ખાનગી બેંકોમાં પણ ઓલરેડી પોતાના ખાતા તો ખોલાવેલા છે. સાહેબ, યસ બેંકનું હમણાં ઉદાહરણ છે, જીવતું જાગતું. લોકોના મહેનતના પૈસા ઉઠાવવા ભારે પડી ગયા હતા. બીજું કે અત્યાર સુધી એવો ડેટા કોઈ નથી કે પ્રાઇવેટાઇઝેશન થવાથી દેશનો ઉદ્ધાર થઈ ગયો હોય.
એટલી બધી બેંકો પ્રાઇવેટ છે. એમને સરકારી બેંકો ઉપર પણ બોજ તો વધી જ ગયો છે ને, હું એમ કહું છું. સાહેબ, સરકારી બેંકો છે ને એ સરકારની બધી સ્કીમો લાગુ કરી રહી છે અને કોઈ પ્રકારનો બોજ નથી વધી ગયો. આ તો જનધન એકાઉન્ટ વાળી સ્કીમ તો પ્રાઇવેટ બેંકોએ પણ લાગુ કરી દીધી છે, સરકારની નથી. સાહેબ બતાવો, એક મિનિટ સાહેબ બતાવો, કેટલા ડેટા કેટલા એકાઉન્ટ ખોલ્યા કમ્પેરિઝન? તમે જણાવો કમ્પેરિઝનમાં સરકારી બેંકોએ કેટલા ખોલ્યા ગુજરાતમાં અને પ્રાઇવેટ એકાઉન્ટ સરકારી બેંકોએ ખોલ્યા છે જનધન ખાતાના? હા, સરકારની સુકન્યા યોજના હોય, સુરક્ષા યોજના હોય, જીવન જ્યોતિ યોજના હોય, અટલ પેન્શન હોય, તમે આ બધા ડેટા પૂછી જુઓ, કેટલી પ્રાઇવેટ બેંકોએ ખોલ્યા, કેટલી સરકારી બેંકોએ ખોલ્યા. પીએમ સુનિધિ, પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં કેટલી કેટલી પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં કેટલી લોનો પ્રાઇવેટ બેંકોએ આપી? ઓકે, તો આપણી સાથે કેટલાક લોકો જોડાયેલા છે, જેમ કે નરેશ પૂર્વા છે, જેમનું કહેવું છે કે ખાનગીકરણથી દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ભાંગી જશે. વિજય ગોયાણી છે કે સરકારીમાં સુવિધાનો અભાવ છે, પ્રાઇવેટ કરે તો સુવિધા સારી મળશે એવું કહે છે. એક ભાઈ છે વિજય ગોયાણી, એવું કહે છે કે સરકારીમાં સુવિધાનો અભાવ છે, પ્રાઇવેટ કરશે તો સારી મળશે. અમુક લોકો સ્પેશિયલ ગોદી મીડિયાના માંથી આ પ્રકારનો દુષ્પ્રચાર કરે છે, ખરેખર કોઈ ફાયદો થતો નથી. તમે ચાલુ દિવસમાં એકવાર બેંકની મુલાકાત લો, કેટલા ગરીબ માણસો પ્રાઇવેટ બેંકોમાં જાય છે, એની જે મિનિમમ ડિપોઝિટની જે રિક્વાયરમેન્ટ હોય છે શું એ ફૂલફિલ થાય છે ત્યાં? કેટલા ગરીબ લોકોને એકાઉન્ટ છે પ્રાઇવેટ બેંકોમાં? જો પ્રાઇવેટ બેંકો લાવવાથી આ દેશનું ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થયું હોય, આજે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મુખ્ય હેતુ હતો સરકારી બેંકોનો. અને ગામડાઓમાં દૂર દૂર સુધી તમે જોશો તો તમને સરકારી બેંકો જોવા મળશે. બતાવો આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકની કેટલી શાખાઓ છે? અને તો દૂર દૂરના વિસ્તારમાં પણ છે ખરી એમની શાખાઓ? સાહેબ એ તો સાહેબ પ્રોફિટ મેકિંગ, પ્રોફિટ મેકિંગ માટે જ્યાં એમને પ્રોફિટ દેખાય ત્યાં જ છે, જ્યાં સોશિયલ ઓબ્લિગેશન છે ત્યાં નથી એ લોકો ક્યાંય પણ. આજે આદિવાસી વિસ્તારો છે, દૂર દરાજના વિસ્તારો છે, ત્યાં બતાવો કેટલી પ્રાઇવેટ બેંકો છે, તો એ બધા લોકોનું શું થશે? તમે અમારી સાથે વાત કરી એ બદલ ખૂબ ધન્યવાદ, પાછા પણ આવશું તમારી પાસે. તો અત્યારે આ જે અમદાવાદમાં જે સરકારી બેંકના કર્મચારીઓ છે, આ બેંકોના કર્મચારીઓ છે, અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે. અહીંયા કેટલાક આ તમને દ્રશ્યો સીધા અમદાવાદના સીધી સૈયદની જે કલાત્મક જાળી છે એની સામે જે કર્મચારીઓ ઓપોઝ કરી રહ્યા છે ત્યાંથી દર્શાવી રહ્યા છીએ. એમના ક્યાં ક્યાં મુદ્દાઓ અન્ય છે એ પણ તમને જણાવી દઈએ. જેમ કે આમાં આવ્યું, તેમણે પોતાના મુદ્દાઓ રજૂ કર્યા છે. એમાં આવ્યું છે કે બેંકોના ખાનગીકરણથી ગ્રાહક સમુદાયને નુકસાન થશે, એમાં મુદ્દો એક. આજે જે ધરણા કરી રહ્યા છે તેમનું કહેવું છે કે રૂપિયા 146 લાખ કરોડની લોકોની થાપણ ખાનગી હાથોમાં સોંપવી જોખમી છે. બીજા નંબરના મુદ્દામાં તેઓ કહે છે કે ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની મર્યાદા વધે, જે બોજ ગ્રાહકો ઉપર જ પડે. ત્રીજા નંબરનો મુદ્દો છે જેમાં કહેવું છે કે બેંકોના સર્વિસ ચાર્જ વધશે જો ખાનગીકરણ થશે તો, આવું તેમનું કહેવું છે. ચોથા નંબરનો મુદ્દો છે કે બેંકોમાં નવી રોજગારીની તકો ઘટશે. પાંચમા નંબરનો મુદ્દો તેમનો છે કે ગામડાઓમાં શાખા બંધ થશે અને નવી શાખાઓ ખુલશે નહીં. છઠ્ઠો મુદ્દો છે કે 6 લાખ કરોડના બાકી લેણા એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સની વસૂલાત કોણ કરશે? સાતમો મુદ્દો છે કે સસ્તા વ્યાજ મળતી લોન વધુ મોંઘી થશે તથા વેચાણના વ્યાજદર ઘટશે. અને આઠમો મુદ્દો તેઓ કહે છે, જે ખાનગીકરણની સામે તેઓ વિરોધ કરી રહ્યા છે, એમાં આઠમો મુદ્દો તેમનો છે કે ખેત ધિરાણ નહીં મળે અને તેના વ્યાજમાં વૃદ્ધિ થશે. તો આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદમાં છે. આજે રાજ્યમાં આ વિવિધ ઠેકાણે જે બેંકના કર્મચારીઓ છે તેમણે ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન નોંધાવ્યા છે. આવતીકાલે પણ તેઓ આ પ્રકારનું જે ધરણા છે એ ચાલુ રાખશે. સવાજ જવા દિવસે આગળ તો તમને આ દ્રશ્યો અમે સીધા અમદાવાદથી બતાવી રહ્યા છે. હવે હું થોડો બહાર આવી અને તમને બહારથી પણ દેખાડું. અહીંયા કેટલાક બહેનો છે, એમની સાથે વાત કરી લઈએ. હાજી નમસ્તે બેન, શું કેવું છે તમારું? આ જે વિરોધ પ્રદર્શન છે, આ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છો, કઈ કેવું જ નથી? કેટલાક બહેનો પણ બોલે ને એટલા માટે માત્ર ભાઈઓ જ બોલશે? નહીં 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 નહીં, અમને ભાઈઓ છે તો બહુ જ પૂછ લ્યા, હમ કુછ બહેનો સે બાત કરના ચાહતે હૈ, તો તમે કઈ બોલશો તો હિન્દી મેં બોલીએ ના, કોઈ બાત નહીં. મતલબ અચ્છા, મેં કીધેલું બીજા કોઈ બેન છે જે વાત કરવા માંગતા હોય? હાજી નમસ્તે બેન, મેં ભાઈઓ સાથે તો ઘણી વાત કરી, બહેનો સાથે વાત કરવી છે. પ્રાઇવેટાઇઝેશન ના શું શું પડકારો, મતલબ
આનાથી શું પરિણામ આવશે? તમે શા માટે વિરોધ કરી રહ્યા છો? પ્રાઇવેટાઇઝેશન થવાથી એક તો એ છે કે ચાર્જિસ વધશે પબ્લિકના, કે જે બી નોર્મલ ચાર્જિસ છે એના કરતા વધારે હશે. એના સિવાય એમ્પ્લોયને પણ તકલીફ પડવાની છે, કારણ કે એમ્પ્લોયને જે ઘણા બધા લાભો મળે છે એ નહીં મળે એના કારણે. જેમ કે જે મેડિકલના કે બીજા કોઈ બી લાભો મળે છે એમને, અને સેલરીમાં અને જે બી એ બધા લાભો નહીં મળે, અને એ સિવાય જેમના ટાર્ગેટ કે એવું કંઈ હશે એ પણ વધવાના ચાન્સીસ છે. હવે તમે એમ કહો છો કે પબ્લિકને પણ ઘણા લાભો નહીં મળે, તો આ ધરણામાં માત્ર બેંક એમ્પ્લોયી જ દેખાઈ રહ્યા છે, સામાન્ય જનતા એટલી જોડાઈ નથી સર? કારણ કે સામાન્ય જનતાને એટલી અવેરનેસ નથી એના વિશે. એ અવેરનેસ લાવવા માટે આજે અમે અહીંયા છીએ, એમને અવેરનેસ બી કરીએ છીએ અને એમને વિનંતી પણ કરીએ છીએ અહીંયા જોડાવા માટે. એટલે એક સવાલ એવું પણ લોકો પૂછી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ વધી રહ્યા છે, તો ધરણા પ્રદર્શન આવા સંજોગોમાં યોજવા કેટલા વાજબી છે? એ વાજબી નથી, પણ સરકારે જે પગલા લીધા છે એના કારણે અમારે એવું કરવું પડ્યું છે, તો સરકારે સમજવું જોઈએ કે અમારે એવું ના કરવું પડે એવા એ કામ જ એવા ના કરો કે અમારે એવું કરવું પડે. તો આ બહેનનું કેવું છે કે પોતાના જેમણે મુદ્દા રજૂ કર્યા અને કેનો ડેટા કેમ હડતાલ આપી દો? ચલો જો, આ હડતાલ 88% લોકો માટે છે. ભારત સરકારની જેટલી બેંકો છે એમાં 12% લોન લેવાવાળા કસ્ટમર છે, 88% નાની નાની બચત મૂકવાવાળા કસ્ટમર છે. ભારત સરકાર લોનના વ્યાજદર ઘટાડી રહી છે, સામે 88%નું નુકસાન થઈ રહ્યું છે. અને છેલ્લા 3 મહિનામાં ભારત સરકારે 12.80 લાખ કરોડ રૂપિયા એકઠા કરવા માટે 6 વાર બોન્ડ બહાર પાડ્યા. અને આજ ભારત સરકારની આજ સરકારી બેંકો હોય. આંકડા તમે ક્યાં આધાર કહો છો? તમે બેંકમાં જ કામ કરો છો? સરકાર એવું પણ ઈચ્છે છે કે 2024-25 દરમિયાન ભારતની જે ઇકોનોમી છે 5 ટ્રિલિયન ડોલર 5 અબજ ડોલર કરવાની છે. તો આ ખાનગીકરણ અને આ એની સાથે કોઈ લાગે વળગે છે લેવા દેવા ખરું? જો, બેંકો અત્યારે સરકારની છે, સરકારને નફો આપી રહી છે. સરકારને 12.80 લાખ કરોડ રૂપિયાનું દેણું કરવું હતું, એટલે એ લોકોને બેંકો પાસેથી વ્યાજે ઉછીના પૈસા જોતા હતા, પણ આ સરકારી બેંકોએ સરકારને આપ્યા નથી અને સરકારને મોંઘા વ્યાજદરની લોન લેવી પડી છે. ઇટ મીન્સ કે બેંકોને સરકાર ઉપર વિશ્વાસ નથી કે સરકાર ભવિષ્યમાં કોઈ ગ્રોથ કરશે. જો બેંકોને જ વિશ્વાસ ના હોય તો પછી 5 ટ્રિલિયનની વાત જ ક્યાં આવી? કારણ કે બેંકો ઈચ્છે છે કે 12.80 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ પણ સરકાર. એટલે સરકાર જો ખાનગીકરણ કરે તો 5 ટ્રિલિયન ડોલરનું જે આપણો ટાર્ગેટ છે પૂરું નહીં થાય કે ઝડપથી થશે? 5 ટ્રિલિયન તો પહોંચશે જ નહીં. સરકારને સરકાર ચલાવવા માટે પણ જે પૈસા જોઈએ છે ને એ પણ નહીં મળે, બોન્ડ જ કોઈ ભરશે નહીં. આને લીધે શું શું પરિણામ આવશે મુદ્દા વાઇઝ? 1, 2, 3, 4 એમ સમજાવો. સૌથી પહેલું કે જે 88% નાની બચતના જે લોકો છે એ લોકોને જે 4% કે 5% વ્યાજ મળે છે એ પણ નહીં મળે. નંબર બે કે જે વ્યાજ દર છે એ વધશે. કેમ? સરકારને 6% પહેલા બોન્ડ મળતા હતા, રિસેન્ટ બોન્ડ 6.2% મળ્યા છે. જો સરકારને 6.2% વ્યાજ દરે લોન મળતી હોય તો રાજ્ય સરકારને 7 કે 8% મળે, કારણ કે કેન્દ્ર સરકારને 6.2% મળી છે. જો રાજ્ય સરકારને 7-8% મળતી હોય તો સામાન્ય જનતાને કેટલા ટકા મળે તમે સમજી શકો છો? નંબર ત્રણ કે જો બેંકો જે છે એમાં ઘણી બધી મૂડી છે. યસ બેંક તો કે ડૂબી ગઈ, પીએમસી બેંક તો કે ડૂબી ગઈ, ઘણી બધી કોઓપરેટિવ બેંક ડૂબી ગઈ, આરબીઆઈ જેવી સંસ્થા હોવા છતાં પણ પ્રાઇવેટ બેંકો ડૂબી રહી છે. તો આ બેંકો જ્યારે ઉદ્યોગપતિના હાથમાં જશે ત્યારે નહીં ડૂબે નહીં. પણ આ તો એક આખી હજી ક્યાં એવું ખાનગીકરણ થઈ ગયું અને ક્યાં ચાલી ગઈ? તમે સીધું એવું જ કહો છો કે ખાનગી લોકોના હાથમાં ચાલી જશે, ઉદ્યોગપતિઓના હાથમાં ચાલી જશે ને આવું થઈ જશે. આ તો એક અનુમાન છે તમારું જેને તમે જેના ઉપર જોર મૂકી રહ્યા છો. એનું એક ક્લાસિક એક્ઝામ્પલ છે સફરજન. બિલકુલ આપો. ચલો, સફરજનની ખેતી હિમાચલમાં થાય છે. પણ સફરજન અને બેંકને એમાં કોઈ પણ એક માણસના હાથમાં એકત્રું સત્તા આવે ને ત્યારે શું થાય ને એનું ક્લાસિક એક્ઝામ્પલ છે. એમની આ જે સરકાર ના પગલા સામે તમે વિરોધ કરી રહ્યા છો એ સરકારને લોકોએ જ પસંદ કરી છે, લોકોએ જ ચૂંટી છે. હા, સરકાર લોકોએ જ ચૂંટી છે, લોકોએ જ મત આપ્યા છે, બરોબર છે. પણ દરેક માણસને આની ખબર હોય કે બોન્ડમાં સરકારને પૈસા નથી મળ્યા, એ પહોંચાડવાની જવાબદારી અમારા બેંક કર્મીની છે. અમે બેંક કર્મી છીએ, દેશની ઇકોનોમીની રીઢ છીએ. તો અમે તથ્ય લઈને આવ્યા છીએ કે આ સરકાર ઉપર દેશની રાષ્ટ્રીય બેંકોને ભરોસો નથી, તો લોકોએ ચેતવાની જરૂર છે. ઓકે, તો તમારું નામ શું છે? મારું નામ છે ભાવિન કુમાર માકાસણા. હું ફેડરલ બેંકમાંથી આવું છું, જે એક પ્રાઇવેટ બેંક છે, છતાં પણ અમે આમાં આવ્યા છીએ. ઓકે, તમે પ્રાઇવેટ બેંકોમાં કામ કરો છો છતાં તમે આ સરકારી બેંકોના વિરોધ પ્રદર્શનમાં જોડાયા છો? ઓકે, સરસ. ના ના, હવે હું ખાસી બધી વાતો કરેલી છે, પાછો આવું છું તો તમને આ થોડો નજારો છે એ દેખાડી દઈએ.
જે બેંકોના ખાનગીકરણ સામે આજે અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ ઠેકાણે ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. અમદાવાદમાં મેઇન જે લાલ દરવાજા વિસ્તાર છે ત્યાં લોકો બેંકના જે કર્મચારીઓ છે એ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે અને ત્યાંથી તમને આ સીધા દ્રશ્યો દેખાડીએ છીએ. કેટલાક લોકોએ હાથમાં બેનર લીધા છે, સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે, કેટલાક લોકો ગીતો પણ ગાઈ રહ્યા છે. હાથમાં કેટલાક લોકો આ પ્રકારના બેનર લઈને બિલકુલ રસ્તા ઉપર ઉભા છે. પોલીસ જે છે અત્યારે અહીંયા બંદોબસ્તનું કામ જોઈ રહી છે અને આ પ્રકારના બેનર લઈને લોકો અત્યારે અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે. ભાઈઓ છે, બહેનો છે, તમે આ રીતે જ બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહેશો. અમે તમને આ પ્રકારની જે કોઈ અપડેટ હશે, સમાચાર હશે એનાથી વાકેફ કરાવતા રહેશું. હવે મને રજા આપો અત્યારે. ધન્યવાદ, આભાર.